જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં વીરપસલી વ્રતની વિધિ, મહાત્મ્ય અને કથાવાર્તા સાંભળશું. શ્રાવણ માસના પહેલા રવિવારે અથવા કોઈ પણ રવિવારથી આ વ્રત કરી શકાય છે અને બીજા રવિવારે તેની પૂર્ણાહુતિ કરાય છે. ભાઈના કલ્યાણ, તેના દીર્ઘાયુષ, નિરોગી જીવન અને ભાઈની સુખકારી માટે આ વ્રત લેવાય છે. આ વ્રતમાં દોરાની 8 શેરો લઈ 8 ગાંઠો વાળવાની, 8 દિવસ રોજ દોરાને ધૂપ દેવાનો, વીરપસલી વ્રતની કથા સાંભળવાની, ત્યાર પછી જ જમી શકાય. ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને એકટાણું કરવાનું. આમ રવિવારે આ વ્રત કરી પછીના રવિવારે વ્રતનું ઉજવણું કરવાનું. ઉજવણાના દિવસે ભાઈને જમવાનું આમંત્રણ આપી લાડુનો પ્રસાદ સાથે ભાઈને ભાવતી વાનગી બનાવી જમાડી ભાઈને આશીર્વાદ આપવા. ભાઈ તેને યથાશક્તિ ભેટ આપે છે અને આશીર્વાદ મેળવે છે. આમ ઉજવણું કરી દોરો પીપળે બાંધી દેવાનો. આ રીતે ભાઈની લાંબી આયુષ્ય માટે શ્રાવણ માસના રવિવારે આ વ્રત કરવું. તો મિત્રો, આ હતી વ્રતની વિધિ અને મહાત્મ્ય. હવે સાંભળશું વ્રતની કથા. મિત્રો, કથા શરૂ કરતા પહેલા તમને જણાવું છું કે જો તમારી આસપાસ કોઈ નિસંતાન દંપતિ છે, સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી, તો સંતાન પ્રાપ્તિ માટે મહત્તમ પરિણામ આપતું સુરતમાં આવેલ IVF સેન્ટરની મુલાકાત અવશ્ય લો. આ IVF સેન્ટર ક્યાં આવેલું છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, જેના પર ક્લિક કરી માહિતી જાણી શકો છો. તો વીરપસલી વ્રતની કથા શરૂ કરીએ. એક ડોશી હતા, તેમને 7 દીકરા અને 1 દીકરી. ડોશીએ 7 દીકરા અને દીકરીને પરણાવ્યા, પણ સાસરવાસમાં કોઈ કારણથી દીકરીને અણબનાવ થયો, મન દુઃખ થયું અને દીકરી પિયર પાછી આવી અને પછી તો ત્યાં જ રહેવા લાગી. ડોશીના 7 દીકરાઓમાં 6 મોટા દીકરાઓ ધંધા કરી સુખી થયા અને વખત જતાં પોતાના કુટુંબ કબીલા સાથે ડોશીમાંથી જુદા રહેવા જતા રહ્યા. નાનો દીકરો અને વહુ એ 2 જણ ડોશીમાં સાથે રહે, સાથે નાની બહેન પણ રહે. નસીબની એવી કમનસીબી કે નાના દીકરાને ધંધામાં બે પાંદડે થવા જ ન દે. આમને આમ દિવસો વીતવા લાગ્યા. એક દિવસ બહેનને થયું કે લાવ, મારા નાના ભાઈની સ્થિતિ નબળી છે તો તેમના ઉપરથી મારો બોજો થોડો હલકો થાય તેમ હું કરું. આમ વિચારી બહેન તો પોતાના 6 મોટા ભાઈઓ પાસે કામ માટે ગઈ. તો ભાભીઓએ જાકારો આપ્યો, ભાઈએ પણ જાકારો આપ્યો. બહેન નિરાશ થઈ ગઈ. જેના 7 ભાઈઓ હોય એ બહેન કદી ઓશિયાળાપણું ન હોય, હું જ અભાગણી છું. આમ નિરાશ થઈ બહેન જવા લાગી. ત્યાં એક ભાઈએ કહ્યું, બહેન પોતાના નાના ભાઈને ટેકો થશે એમ વિચારી કામ સ્વીકારી લીધું. સવારથી સાંજ સુધી બહેન તો ઢોર ચરાવા જાય છે અને સાંજે જ્યારે ઘરે આવે ત્યારે ભાભી જે કાંઈ એઠું જૂઠું વધ્યું ઘટ્યું હોય એ આપે અને નાની બહેન તે ઘરે લઈ જઈને ખાય. આમને આમ સમય વીતવા લાગ્યો. એક દિવસ બહેન ઢોર ચરાવા જતી હતી ત્યારે નદી કિનારે કેટલીક છોકરીઓને પૂજાપાઠ કરતી જોઈ, હસતી ગાતી જોઈ બહેન તો ત્યાં ગઈ અને પૂછ્યું, બહેનો તમે આ શું કરો છો? પેલી છોકરીઓ કહે, અમે વીરપસલીનું વ્રત લીધું છે. આજે વીરપસલીના દોરા લીધા છે. અમે અમારા ભાઈને બાંધીશું અને ભાઈનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે આશીષ આપીશું. આવું સાંભળીને નાની બહેને કહ્યું, આ દોરા બાંધવાથી ભાઈને શું લાભ થાય? પેલી છોકરીઓ કહે, ભાઈને અમે દોરો બાંધીશું, ભાઈ અમને ભેટ આપશે અને અમે ભાઈને અંતરના આશીર્વાદ આપીશું, જેથી ભાઈનું આખું વર્ષ સારું અને સુખમાં જાય. આવું સાંભળી નાની બહેન તો ખુશ ખુશાલ થઈ ગઈ અને બોલી, તો બહેનો મને પણ જો તમે આ વ્રત કેવી રીતે થાય અને તેની વિધિ કેમ કરાય તે કહો તો હું પણ મારા ભાઈના ભલા માટે વીરપસલીનું વ્રત કરું. પેલી છોકરોએ કહ્યું, 8 શેરવાળો દોરો લઈ તેમાં 8 ગાંઠો વાળવી, પછી એક સોમવારથી બીજા સોમવાર સુધી 8 દિવસ રોજ સવારે આ દોરાને ધૂપ દેવો અને ધૂપ દીધા પછી જ જમવું. આમ 8 દિવસ પૂરા થાય પછી આ દોરો પીપળે બાંધવો. આમ કહી એક છોકરીએ નાની બહેનને 8 શેરવાળો દોરો આપ્યો અને કહ્યું, આમાંથી એક દોરો તારા ભાઈને કાંડે બાંધ અને બાકીના દોરાને 8 દિવસે વીરપસલીનું વ્રત પૂર્ણ કરી 8 દિવસ સુધી ધૂપ દઈ પીપળે બાંધજે. પેલી છોકરીઓના કહ્યા મુજબ એ જ દિવસે સોમવાર હતો. તેની નાની બહેને તો વીરપસલીનું વ્રત શરૂ કરી દીધું. પોતાની માને કહ્યું, માં મેં આજથી વીરપસલીનું વ્રત લીધું છે, માટે આ દોરો તમને આપું છું. મારે આખો દિવસ ઢોર ચરાવા જવાનું હોવાથી તમે આ દોરાને આવતા સોમવાર સુધી 8 દિવસ ધૂપ આપજો. નણંદે વ્રત લીધું છે તેવું પેલી અદેખી ભાભીઓને ખબર પડી અને તેમાંની એક કોઈ બહાનું કાઢી નણંદના ઘેર આવી. જોયું તો નણંદમાં નહાવા ગયા છે અને ડોશીમાં કામમાં છે. આવો લાગ જોઈ પેલી ભાભીએ તો જ્યાં દેવતા સળગતો હતો ત્યાં જઈ ચૂલામાં પાણી નાખી દેવતા ઓલવી નાખ્યા. બહેન તો નાહી ધોઈ ઘરે આવી.
દોરાને ધૂપ આપવા જ્યાં ચૂલા પાસે જઈને જુએ છે ત્યાં ચૂલો ઠરેલો છે, કોઈ અંદર પાણી નાખ્યું છે. બહેન તો મા પાસે ગઈ અને કહ્યું, મા, આ દેવતા કોણે ઠારી નાખ્યા? ડોશી બોલી, રામ જાણે, હું તો બહાર કામમાં છું, પણ હા, હમણાં મોટી વહુ આવી હતી, ચોક્કસ તેણે જ દાજની મારી પાણી નાખી દેવતા ઠારી નાખ્યા હશે. દીકરી, જેવા જેના કરમ, આપણું બુરું કરનારનું ભગવાન ભલું કરે. જા, પડોશમાંથી દેવતા લઈ આવ અને દોરાને ધૂપ દઈ દે. માના કહેવાથી બહેન પડોશીને ત્યાંથી દેવતા લઈ આવી અને દોરાને ધૂપ દીધો. આમ બહેનો તો પોતાના ભાઈના કલ્યાણ ભાવનાથી વીરપસલીના દોરાને 8 દિવસ સુધી ધૂપ દીધો. પછી માએ કહ્યું, મા, આજે મારું વ્રત પૂરું થાય છે માટે ઉજવણું કરવું છે. હું 7 ભાઈઓને દોરા બાંધવા જાઉં છું. આમ કહી બહેન તો ભાઈઓ પાસે ગઈ. દરેક ભાઈને વીરપસલીનો દોરો જમણા હાથના કાંડે બાંધ્યો. પહેલાં 6 ભાઈઓને દોરો બાંધ્યો, પણ તેમાંથી એકેય ભાઈએ બહેને વીરપસલીની ભેટ આપી નહીં. બહેન તો નિરાશ થઈ, મનમાં વિચાર કરતી છેવટે નાના ભાઈ પાસે ગઈ. મનમાં બોલી, ભલે ભગવાન મારા ભાઈઓએ મને કંઈ ન આપ્યું, પણ આપ એમનું કલ્યાણ કરજો. છેવટે નાના ભાઈની પાસે આવી અને ભાઈને વીરપસલીનો દોરો બાંધ્યો. નાના ભાઈએ બહેનને પૂછ્યું, બહેન, બોલ, તને ભેટમાં શું આપું? બહેન, તું તો જાણે છે કે મારી સ્થિતિ કેવી છે. અત્યારે તો તારો નાનો ભાઈ કંગાલ છે. આટલું બોલતા નાના ભાઈની આંખમાં ઝળઝળી આવી ગયા. બહેને ભાઈને આશ્વાસન આપી કહ્યું, ભાઈ, તારી પાસે કાંઈ માંગવું નથી, તેમ છતાં તું જે કાંઈ આપીશ તે હું આનંદથી સ્વીકારી લઈશ. ભાઈએ ખુશ થતાં મુઠ્ઠીભર જાર પોતાની બહેનને આપી તથા પોતાની પાસે એક આનો હતો અને એક માટીનું ઢેફું આપ્યું. આટલું આપતા તો ભાઈની આંખમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા. પોતાના ભાઈને રડતો જોઈ બહેન બોલી, ભાઈ, ભલે તે મને જે કાંઈ આપ્યું છે તે મારા માટે 1,25,000 છે. તું મનમાં દુઃખી થઈશ નહીં. તારા મુઠ્ઠીભર ઘઉં મારા માટે ગુણ બરાબર છે. તારો આપેલો એક આનો મારા માટે 100 રૂપિયા સમાન છે અને માટીનું ઢેફું ગોલ્ડ બરાબર છે. આમ ભાઈનું મન હળવું કરી બહેન ખરા અંતરથી ભાઈનું કલ્યાણ થાવો એમ ઈચ્છી ભાઈના કપાળમાં કંકુનું તિલક કર્યું અને આશીષ આપી પોતાની મા પાસે ગઈ. માએ કહ્યું, દીકરી, આમ જોતો કોણ આવ્યું છે? બહેનને તેડવા તેનો પતિ આવ્યો હતો. બહેન તો સાસરે જવાનું જાણી આનંદથી ઘેલી બની ગઈ. માએ કહ્યું, જા બેટા, કરેલા બધા જ કર્મોનું ફળ અહીં જ મળે છે. તે ખરા મન અને શ્રદ્ધાથી વ્રત કર્યું એના પ્રભાવથી આજ જમાઈ તને તેડવા આવ્યા. સારું કર્મ કર્યું હોય કે ખરાબ કર્મ, તેનું ફળ તો અવશ્ય મળે જ છે. સારું કર્મ કરીએ તો સારું ફળ મળે અને ખરાબ કર્મ કર્યું હોય તો તેનું ફળ પણ એવું જ મળે છે. જા બેટી, તૈયાર થા. આમ કહીને મા તો ચાલી પોતાના 6 મોટા દીકરાઓને ત્યાં જઈ તેમની બહેન સાસરે જાય છે તેવી વાત કરી અને કહ્યું કે દીકરી સાસરે જાય છે તો આપણે તેને કંઈક આપવું જોઈએ. મારી પાસે તો કંઈ છે નહીં, પણ તમે બધા ભાઈઓ થોડું થોડું કરી આપો તો ઘણું કરી દીકરીને સાસરે વળાવીએ. આ સાંભળી 6 વહુએ ફાટેલા તૂટેલા કપડાં એક મોટા જૂના કપડામાં મૂકી પોટલું બાંધી સાસુના હાથમાં આપ્યું. બીજી બાજુ ભાઈને ખબર પડી કે બહેન સાસરે જાય છે, તેથી ખુશ થતાં તે બહેનની પાસે આવ્યો. નાની બહેનને જોતા જ તેને વિચાર આવ્યો કે અરે, ભગવાન બહેનને આપવા માટે પોતાની પાસે કાંઈ નથી. નાનો ભાઈ ગળગળો થઈ ગયો. બહેનને કહેવા લાગ્યો, બહેન, આજે મારી પાસે તને આપવા માટે કાંઈ નથી, નહીં પણ હું તને વચન આપું છું કે ભગવાન મને સારા દિવસો આપશે ત્યારે તને ખૂબ જ સારો સાસર વશો કરીશ. ભાઈ તો ગળગળો થઈ ગયેલો જાણી બહેને કહ્યું, ભાઈ, મનમાં ઓછું લાવીશ નહીં. તારો મારા ઉપરનો પ્રેમ મારા માટે સોના ચાંદીના કર્યાવર સમાન છે, માટે દુઃખી થઈશ નહીં. બહેન તો સાસરે જવા તૈયાર થઈ અને ચાલી એના પતિદેવ સાથે. માએ કહ્યું, બેટા, ઊભી રહે, આજે તારા વ્રતનો છેલ્લો દિવસ છે તો હું તારા દોરાને ધૂપ દેવા દેવતા લઈ આવું. આમ કહી ડોશી તો દેવતા લેવા ગઈ. આ બાજુ જમાઈને ઉતાવળ હતી તેથી તે તો ચાલવા માંડ્યો. બહેન પણ પોતાના પતિ પાછળ ચાલી. ગામનું પાદર આવ્યું ત્યાં તો પાછળ ડોશી ઉતાવળે આવી અને બોલી, લે બેટા, દેવતા બહેને દોરાને ધૂપ દીધો, ભાઈઓનું કલ્યાણ ઈચ્છતી તે આગળ ચાલી. ચાલતા ચાલતા રસ્તામાં નદી આવી. પોતાના પતિને કહીને વહુ તો નદીમાં નહાવા ઉતરી. નાહી રહ્યા પછી બીજા કપડાં માંગ્યા અને પતિએ પોટલું ખોલીને જોયું તો સરસ રંગબેરંગી સાડીઓ પટોળા દેખાયા. એટલે તેણે કહ્યું, આમાંથી કઈ સાડી આપું? પોતાના પતિનું કહેવું સાંભળી વહુ કહે, શું કહો છો નાથ, સાડી અને પટોળા હોય, કંઈ ગરીબની મશ્કરી કરો છો? ત્યાં તો એના પતિએ એક સાડી કાઢી ઊંચી કરી બતાવી
અને કહ્યું કે જો હું ખોટું નથી બોલતો. આમ કહી તે સાડી વહુ તરફ ફેંકી અને કહ્યું, આ જ સાડી પહેરી લે, સુંદર લાગશે. વહુ તો સમજી ગઈ કે આવું કેમ થયું. હે પ્રભુ, તારી લીલા અકળ છે. કપડાં પહેરી નજીક આવી પોટલામાંથી બધી વસ્તુઓ બહાર કાઢી જોયું તો માટીનું ટેફું એ ગોળ બની ગયું. એક નાના આનાને બદલે સોના મહોર બની ગઈ. વહુએ તો પોતાના પતિને પેલી સોનો મહોર આપી અને ગામમાં જઈ ખાવાનું લઈ આવવા કહ્યું. વર ખાવાનું લેવા ગામમાં ગયો. આ બાજુ તો ચમત્કાર થયો. નદી કિનારે એકાએક સુંદર હવેલી ઊભી થઈ ગઈ. વહુ તો શણગાર સજીને હવેલીના ચોથા માળની અગાસીમાં ઊભી રહી. થોડા સમય પછી ગામમાં ખાવાનું લઈને વર આવ્યો. જ્યાં નદી કિનારે આવ્યો ત્યાં તેણે એક સુંદર હવેલી દીઠી અને પોતાની વહુને એમાં અટારીમાં ઊભેલી જોઈ. તે તો દંગ જ રહી ગયો. વહુ તો દોડતી નીચે આવી અને પતિદેવના હાથમાંથી ખાવાનું લઈ બોલી, તમે આરામ કરો અને હું અપઘડી કંઈક રસોઈ બનાવી નાખું. બંને જણાએ આનંદથી ભોજન કર્યું અને સુખેથી હવેલીમાં રહેવા લાગ્યા. દિવસો પસાર થવા લાગ્યા અને અચાનક દુકાળ પડ્યો અને લોકોને ખાવાના સાંસા પડવા લાગ્યા. વખતના માર્યા લોકો ગામ છોડીને પેટ્યું રળવા પર ગામ જવા નીકળ્યા. પેલી ડોશી અને તેના સાતેય દીકરાઓ અને તેની વહુઓએ પણ ગામ છોડ્યું. ચાલતા ચાલતા આ બહેનની હવેલી આગળ આવ્યા. એમને થયું કે કોઈ મોટી પૈસાદાર વ્યક્તિ અહીંયા રહેતી લાગે છે, લાવો તપાસ કરીએ કાંઈ મજૂરી મળે. આમ વિચારી બધા હવેલીના બગીચામાં આવીને ઊભા રહ્યા. હવેલીની બારીમાંથી પેલી બહેન આ બધું જોઈ રહી. પોતાની માં અને ભાભી ભાઈને ઓળખી ગઈ ત્યાં તો બગીચાનો માળી આવ્યો અને બધી વાત કહી બહેને કહ્યું, તો બગીચાના ખોદકામમાં બધાને કામે લગાડી દે અને પેલા જે સૌથી નાનો દેખાય છે તેને ધાબા ઉપર દેખરેખ રાખવાનું કહે છે. તેની સાથે ખોદકામ કરાવીશ નહીં. અને પેલા ડોશીમાને બગીચાના ફૂલો જે ભેગા થયા તે ફૂલોની માળા બનાવવાનું કહે છે. માળીએ તો બહેને સૂચના આપી એ મુજબ બધી જ ગોઠવણ કરી દીધી. એક દિવસ બહેનને થયું કે લાવ, આજે અમારા લગ્નની તિથિ છે તો બધાને જમવાનું કહું. નોકરોને જમવાનું બનાવવાનું કહી તેણે પોતાની મા તથા ભાઈ ભાભીને જમવા બોલાવ્યા. બધા જમવા બેઠા અને પેલી બહેન જાતે બધાને પીરસવા માંડ્યું. નણંદને જોઈને પેલી અદેખી ભાભીઓ તો અચંબામાં પડી ગઈ, નીચા મોઢા નાખી ગઈ. ભાઈઓ પણ ભોઠપ અનુભવવા લાગ્યા. ત્યારે બહેને કહ્યું, જોયું ને ભાઈઓ અને ભાભીઓ, વખત કોઈનો નથી. દરેકના જીવનમાં સારા નરસા દિવસો આવે છે, માટે કદી અભિમાનમાં છકી ન જવું. અને તેમાંય હું તો તમારી બહેન હતી, પણ તમે મને હળધૂત કરી માત્ર એક નાના ભાઈએ જ મને પોતાનો પ્રેમ આપ્યો. મેં વીર પસલીનું વ્રત કર્યું તેના પ્રભાવે જ આજે તમે મારી આ સુખની દુનિયા જુઓ છો. બધાએ બહેનને કહ્યું, અમારી ભૂલ હતી બહેન, અમને માફ કર. બહેને બધાને માફ કર્યા અને બોલી, મારે તો બધાય ભાઈ ભાભીઓ મારા જ છે, કોઈ જુદા નથી. તમે તમારે સુખેથી દુકાળ પાર ન થાય ત્યાં સુધી અહીંયા રહો. બહેનની વાત સાંભળી બધા આનંદમાં આવી ગયા અને પછી તો બધા સાથે સંપીને રહેવા લાગ્યા. આમ જેમ બહેનને વીર પસલીનું વ્રત ફળ્યું તેવું આ વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, કહેનારને સૌને ફળજો, સૌની મનોકામના પૂર્ણ કરજો. જય વીર પસલી. તો મિત્રો, આ હતી વીર પસલી વ્રતની વિધિ, મહાત્મા અને કથાવાર્તા, જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ તમને પ્રાપ્ત થશે. તો મિત્રો, આજના આ વિડીયોમાં વીર પસલી વ્રતની કથા સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય વીર પસલી જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.